धन्यवाद मान्य अध्यक्ष श्री। यस, आपकी बात ही रिकॉर्ड पे जाएगी प्लीज। ऐतिहासिक सदन में नारी शक्ति वंदना अधिनियम चर्चा में छे। आ ऐतिहासिक बिल ने अनुमोदन आपवा माटे ऊभी थई छु अने आ ऐतिहासिक बिल माटे प्रधानमंत्री मोदी साहेब ने समग्र जगतनी महिला वती कोटी कोटी वंदन करूँ छू, अभिनंदन आपू छू। माननीय अध्यक्ष श्री, आजाद भारत में अनेक सरकारों आवीने गई, पण आ सरकारों नारी सम्माननी विरोधी होवाना कारणे संपूर्ण बहुमत होवा छता पण आ बिल लावामां निष्फळ रही। अने साथे साथे आजे सामे पक्षथी पूछवामां आवे કે મોદીજીએ 9 વર્ષમાં શું કર્યું, માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી હું એ કહેવા માગું છું કે 2010ની અંદર આ વિધેયક લાવવામાં આવ્યું હતું, સંપૂર્ણ બહુમતી હતી, તો પછી 2014 સુધી શા માટે લટકાવવામાં આવ્યું, શા માટે એને પસાર કરવામાં ના આપ્યું? માન્ય અધ્યક્ષશ્રી, દેશના વડાપ્રધાન માન્ય મોદીજી મહિલાઓના હંમેશા પ્રેમી રહ્યા છે, મહિલાઓ માટે હંમેશા હકારાત્મક રહ્યા છે, અને મહિલાઓમાં જે શક્તિ રહેલી છે એ માન્ય મોદીજીએ પીછાણી છે, અને એટલા માટે આજે મોદીજી મહિલાઓ માટે અનેક કામો કરી રહ્યા છે। હું ગુજરાતથી આવું છું, માન્ય વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગર્ભમાં રહેલી બાળકી સુરક્ષિત જન્મે, અને સાથે સાથે બેટી પઢાઓ બેટી બચાવો અને દીકરીને ભણાવો કન્યા કેળવણી રથ લઈને સમગ્ર ગુજરાતની અંદર એ ભમીને દીકરીને ભણાવો, અને દેશના વડાપ્રધાન અને એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી મહિલાને સશક્ત કરવા માટે, દીકરીને સશક્ત કરવા માટે એક જ વસ્તુ કહેતા, હું તમારી સમક્ષ ભિક્ષા માંગવા આવ્યો છું। માન્ય અધ્યક્ષશ્રી, ભિક્ષામાં એ રૂપિયા નહીં, પણ ભિક્ષામાં કહેતા મને ભિક્ષા આપો, ભિક્ષામાં તમારી દીકરીને શિક્ષા આપો। આ દેશના વડાપ્રધાન કન્યા માટે દીકરીઓ માટે એક ભિક્ષા માગીને દીકરી સાક્ષર બને। માન્ય અધ્યક્ષશ્રી, દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આપણા સાક્ષરતા દર દીકરીઓનો 33%થી ખૂબ નીચો હતો અને ડ્રોપ આઉટ રેશિયો પણ વધારે હતો, પણ મોદી સાહેબના પ્રયત્નો દીકરી ભણે, મહિલા સાક્ષર બને અને સમાજ આગળ આવે એ કહેતા, દીકરી ભણશે તો બાપની પેઢી તારશે, 7 પેઢીની તરી જશે, અને આ શક્તિ પીછાણીને દીકરીઓ ભણાવવાનું કામ એમને કર્યું। એટલું જ નહીં, હું આદિવાસી વિસ્તારમાંથી આવું છું માન્ય અધ્યક્ષશ્રી, આદિવાસી વિસ્તારની અનેક સમસ્યાઓ આજે આપણે જળશક્તિ મિશન યોજના દેશના વડાપ્રધાનનો એક મોટો છે, એક ભગીરથ સ્વપ્ન છે કે પહાડી વિસ્તારમાં રહેતા આદિવાસી વિસ્તારમાં રહેતા બહેનોના માથેથી બેડા ઉતરે, પાણી નળથી ભરે, નળથી પાણી પીવે, પોતાનો સમયનો સદુપયોગ પરિવાર માટે કરે, અને એટલા માટે આજે આદિવાસી વિસ્તારની બહેનો નળથી પાણી ભરી રહ્યા છે। આજે ઉજ્જવલા યોજનાની વાત કરીએ માન્ય અધ્યક્ષશ્રી, આદિવાસી વિસ્તારની બહેનો, ગરીબ બહેનો, બિછડી બહેનોને માથે લાકડા ચૂલો સળગાવવાનું કેટલું અઘરું હોય, આઝાદ ભારતમાં કેટલી સરકારો આવીને ગઈ પણ બહેનોની આ પીડા, એમના ફેફસા નબળા પડી રહ્યા છે, એમનો ધુમાડો ખાઈ રહ્યા છે, આ ચિંતા કોણે દૂર કરી? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ। શા માટે? કારણ કે બહેનોની લાગણી જાણતા હતા। માન્ય અધ્યક્ષશ્રી, બહેનની જવાબદારી કેટલી હોય છે? કોઈએ બહેનોની તાકાતનો અંદાજ કર્યો છે ખરો? બહેનની રહેલી શક્તિનો અંદાજ કર્યો છે ખરો? આપણા ઘરમાં લાઇટનું મીટર હોય ને તો એ મીટરનો કાંટો પરે તો આપણે બિલ ચૂકવીએ જ, પણ બહેન સવારમાં ઉઠે, બધાને સુવડાવીને સૂવે, કદી એની પગે મીટર બાંધીને એની મીટરના માધ્યમથી એની કિંમત આંકી જોઈ છે ખરી? તો બહેનમાં એ તાકાત રહેલી જ, અને એટલા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણા જનહિતમાં, રાષ્ટ્રહિતમાં મહિલાઓ પણ ભાગીદાર બને એ માટે આ ખૂબ જ અગત્યનું બિલ લઈને આ સદનમાં આવ્યા છે, અને એટલા માટે આપણે જોયું કે મહિલા કેટલી શક્તિશાળી છે,
અને શક્તિશાળી મહિલા ભાગીદારી બને આ વિચારથી આ બિલ લઈને આવ્યા છે. અને એટલા માટે અંતમાં કહીશ માન્ય અધ્યક્ષશ્રી, સાચા અર્થમાં નારી તું નારાયણી સાર્થક કરતું આ બિલ છે. એટલે વાદ નહીં, વિવાદ નહીં, પણ સર્વસંમતિ આ બિલને વધાવીએ. આ વાત સાથે મારી વાત પૂરી કરું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.